નમસ્કાર મિત્રો, આજે ધ સ્કોલરશિપ કી MYSY માં આવતી પ્રોબ્લેમનું 100% સોલ્યુશન લઈને આવ્યું છે. સો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને પછી કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. સો MYSY માં જેટલી પણ પ્રોબ્લેમ આવે છે જેના લીધે સ્ટુડન્ટને સ્કોલરશિપ નથી મળતી, તો એનું સોલ્યુશન આ વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો પહેલી પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ જે લોકો ગુજરાત બોર્ડમાંથી નથી, લાઈક અધર બોર્ડથી છે, લાઈક CBSE, ICSE, NIOB કાં તો પછી IB, એમાં પર્સન્ટાઇલ નથી આવતા, જેથી એ લોકોને ખબર નથી પડતી કે અમારા 80%થી અબવ છે કે નથી. તો એ સ્ટુડન્ટે ડાયરેક્ટલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને જોઈ લેવું કે રજીસ્ટર થાય છે કે નથી. અગર રજીસ્ટ્રેશન થઈ જશે મીન્સ કે તમારા 80%થી વધારે છે, પણ ઘણાના 80% હોવા છતાં અથવા સારા પર્સન્ટેજ હોવા છતાં રજીસ્ટ્રેશન નથી થતું. અને પ્રોબ્લેમ શો કરે છે કે ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન અથવા તો યુ આર નોટ એલિજિબલ અથવા કંઈ પણ એરર શો કરે છે જેથી અપ્લાય નથી કરી શકતા. અને આવું ઘણીવાર ગુજરાત બોર્ડવાળાને પણ બની શકે છે કે એ લોકોના 80% અબવ આવ્યા તેમ છતાં એ લોકોનું રજીસ્ટ્રેશન નથી થતું. એના પછી બીજી જે પ્રોબ્લેમ આવે છે એ છે કે યુ આર નોટ એલિજિબલ ફોર ધીસ યર સ્કોલરશિપ ઓર નોટ એલિજિબલ ફોર ડિલેડ સ્કોલરશિપ, અગર ડિલેડમાં અપ્લાય કરતા હોય તો. અને ત્રીજી પ્રોબ્લેમમાં એ કે ઘણા બધા સ્ટુડન્ટને એપ્લિકેશન પેન્ડિંગ અથવા ઇનકમ્પ્લીટ શો કરે છે, ક્યાં તો પછી રિજેક્ટ થાય છે, ક્યાં પછી જે સ્કોલરશિપની અમાઉન્ટ છે એ ઓછી મળે છે. તો આ બધી પ્રોબ્લેમમાં એક મેસેજ શો કરે છે કે તમારી આ ઇશ્યુ છે અને એમાં મેલ કરવાનું કે છે. અને અગર મેલ આઈડીનું નથી આવતું તો હું નીચે મેલ આઈડી આપી દઈશ, એના પર તમે મેસેજ કરી શકો છો. પણ ઘણા બધા સ્ટુડન્ટને મેલ કરી દીધા પછી પણ રિપ્લાય નથી આવતો, ક્યાં તો પછી ઇનબોક્સ ફૂલ દેખાડે છે. તો એવા કેસીસમાં તમે તમારા નજીકના હેલ્પ સેન્ટર અથવા તો જે મેઇન હેલ્પ સેન્ટર છે એ બંનેનું લિસ્ટ હું નીચે આપી દઈશ, તમે ત્યાં જઈને એકવાર પૂછી શકો છો. પણ અગર આ બધું કર્યા પછી પણ ઇફ પ્રોબ્લેમ આવે છે તો એના માટે હું તમારી માટે 100% સોલ્યુશન લાવ્યો છું. તો એ બરાબર સાંભળજો. સૌ પ્રથમ નીચે એક ફોર્મ આપેલું છે, ગૂગલ ફોર્મ, તે તમારે ફિલ કરવાનું છે. એ સબમિટ થયા પછી એ ફોર્મ મારી પાસે આવશે, એટલે હું ચેક કરીશ કે ખરેખર તમે એ સ્કોલરશિપ માટે એલિજિબલ છો કે નહીં. પછી તમને મેલથી જાણ કરવામાં આવશે કે તમે એલિજિબલ છો કે નહીં, અને ઇફ એલિજિબલ છો અને સ્કોલરશિપ મળવી જોઈએ પણ પ્રોબ્લેમના કારણે તમને બેનિફિટ મળી શકતો નથી, તો હું એ પ્રોબ્લેમને 7 દિવસની અંદર સોલ્વ કરી અને એ સોલ્વ કરવા માટે મેઇન MYSYની ઓફિસ અથવા જે પણ હેલ્પ સેન્ટરમાં જે પ્રોસેસ કરવાની હશે તે તમારા એન્ડ થ્રુ હું કરી દઈશ. અને એના માટેનો જે સર્વિસ ચાર્જ છે ફક્ત 49 રૂપિયાનો એ પે કરવાનો છે. આની પહેલાં હું તમને એ કહેવા માંગીશ કે મેં જે ઉપરની પ્રોસેસ કીધી છે એ કર્યા પછી પણ સોલ્યુશન નથી આવતું તો જ તમારે પે કરવાનું છે. અને રૂપિયા આપ્યા પછી અગર તમારો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો તો હું ચોક્કસપણે તમારા રૂપિયા પાછા આપી દઈશ. ઘણા બધાને આ રીતની પ્રોબ્લેમ આવતી હતી, એનું હું ઓલરેડી સોલ્વ કરી ચૂક્યો છું. અને અગર તમને પણ આ રીતની પ્રોબ્લેમ આવતી હોય અને તમારા હકના પૈસા ના અટકે, હકની સ્કોલરશિપ ના અટકે, એના માટેનું આ સોલ્યુશન છે. અને જો અગર તમને પ્રોબ્લેમ આવે છે તો નીચે આપેલું ગૂગલ ફોર્મ આજે જ ભરો અને પછીની માહિતી તમને મેલ અથવા વોટ્સએપના માધ્યમથી મળશે. અને જે લોકોને આ પ્રોબ્લેમ આવે છે તેને જરૂરથી શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવજો મિત્રો.